સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલન બેઠક યોજાઈ. હિંમતનગર ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પક્ષના તમામ મોરચા તથા તમામ વિભાગોની અલગ અલગ બેઠકનું આયોજન કરી પક્ષના આગેવાનો દ્વારા કાર્યકરો હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા ભાજપ દ્વારા બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રદેશના ચૂંટણી પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા તથા પૂર્વ મંત્રી અને સંસદ પરબતભાઈ પટેલ તથા જિલ્લા પ્રમુખ જેડી પટેલે અગ્રણી આગેવાનોને સંબોધ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી રમણલાલ વોરા, સંસદ દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, વીડી ઝાલા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, કુમારી કૌશલ્યા કુંવરબા પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કાનુભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી તખતસિંહ હડિયુલ, અશોકભાઈ જોશી, હિતેશભાઈ પટેલ વગેરે અનેક આગેવાનો ઉપસ્થિત રહી અન્ય બેઠકોમાં પણ મહિલા મોરચા, યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, મીડિયા સોશિયલ મીડિયા વગેરે અન્ય મોરચાઓની બેઠકમાં પણ ચૂંટણીલક્ષી તેમજ પેજ પ્રમુખ, પેજ કમિટી, સમિતિ કેન્દ્ર વિશેની ચર્ચા કરવામાં આવેલ તેમજ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ કરેલ. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.